मोरबी शहर में रस्ता पर मोटा खाड़ाओ पड़ी गया है त्यारे लोगों द्वारा विरोध दर्शावामां खाड़ा में वृक्षारोपण करी अनोखो विरोध प्रदर्शन करवामां आव्यो हतो। जेमां मोरबी जिल्लामां आम आदमी पार्टीना तमाम होद्देदारों अने कार्यकर्ताओ खास हाजर रह्या अने स्थानिक वेपारीओ अने दुकानदारोए तंत्र सामे रोष ठालव्यो हतो। जो समयसर समस्यानो निकाल न थाय तो लोगों द्वारा उग्र आंदोलन पण कराशे तेवी चीमकी उच्चाराई हती। खास करीने आज आम आदमी पार्टीनी टीम द्वारा अने आम आदमी पार्टीना जे मोरबी जिल्लाना अमारा जे आम आदमी पार्टीना योद्धाओ छे एमना द्वारा अवारनवार नगरपालिका छे अने कलेक्टर साहेब ने पण मोरबीना रोड रस्ता बाबतमां छे जेतपर रोडना बाबतमां छे आवेदन पत्र आपवामां આવી રહ્યું હોય છે, પરંતુ જ્યાં નિર્ભર તંત્ર જે કહી શકાય નગરપાલિકાનું એ ક્યાંક ને ક્યાંક અચૂકતા રાખી દેતું હોય છે, એમને જગાડવું પડતું હોય છે। તો આજ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી કરી મોરબીની જે જે જગ્યા ઉપર બસપોટા ખાડાઓ પડી ગયેલા છે એ એમને પણ જનતા પણ જાગૃત બને અને નગરપાલિકાને તો આંખે આંધળી છે એટલે એમને પણ ખ્યાલ આવે કે જે જે જગ્યા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થયેલું છે ત્યાં જેટલા મોટા ખાડાઓ આવેલા છે, જેથી કરી મોરબીની જનતાને શું મુશ્કેલી પડી રહી છે અને અવારનવાર નાના બાળકોને મૂકવા માટે એમના ઘરેથી લેડીઝ લોકો અથવા તો સ્કૂલે મૂકવા માટે જતા હોય ત્યારે ખાડાના કારણે બાળકો પડી જતા હોય છે, તો આવા પ્રશ્ન અવારનવાર બનતા હોય છે, જેથી કરી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી મોરબીની જનતાને પણ જાગૃત કરેલી છે અને જ્યાં નિર્ભર તંત્ર છે જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારી જે લોકો છે એમને પણ જાગૃત કરવામાં આવ્યા। આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા રોપર રોડ ઉપર જે ચક્કી હનુમાન પાસેથી વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ કરેલો છે, આગળ જતા સ્ટેશન રોડ છે, તખ્તસિંહજી રોડ છે, આસવાદ પાન પાસેનો જે મહેન્દ્રાપરા આગળનો જે વિસ્તાર છે, નગરપાલિકાની પાસેનો જે વિસ્તાર છે, અલગ અલગ 5-7 જગ્યા ઉપર જઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને ત્યાંની જનતાને પણ જાગૃત કરશું અને નિર્ભર તંત્રને પણ જાગૃત કરવામાં આવશે।